મહીસાગર જિલ્લામાં હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં મુસ્લિમ ગરીબ લોકોને રમઝાન માસમાં રોઝા માટે કીટ વિતરણ કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં જેમ કે ઠેસિયા, સારિયા, ભલાણા, તણુચા, દલવાય, સાવલી, પાડરવાડા, નાનસલાય, ઉડાર જેવા વિવિધ વિસ્તારમાં ઘરે જઈ મુસ્લિમ ગરીબ લોકોને રમઝાન માસમાં રોજા માટે કોઈ તકલીફ ના પડે, રોજા રાખી શકે તે હેતુથી હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટના મુખ્ય મહેમાન શાહનવાઝ અહેમદ ખાન પઠાણ, જનરલ સેક્રેટરી ઉપરભાઈ દાઢીવાળા, ઇસ્માઇલભાઈ કુરેશી, બોલા સોહેલ ટોપીવાળા પ્રમુખ એકતા ચેરિટેબલ ટ્રસ્ટ બાલાસિનોરના રિયાઝ શેખ, તેઓએ 200 થી વધારે રમઝાન માસમાં ગરીબ ઘરના લોકો ઇફતારી કરી શકે તે માટે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. સલામ અલેકુમ. નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ યુકે તરફથી આખા ગુજરાતમાં આ વખતે 680+25 કીટ્સ અલ્હમ્દુલિલ્લાહ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહી છે, જેમાં આ મહીસાગર જિલ્લાનું તણુસા ગામ છે જે ભરૂચથી 200 કિલોમીટર દૂર છે, અને આ લોકો અત્યાર સુધી કોઈ કીટ અહીં આવતી નથી. એવા ગરીબ લોકો છે જે લોકો મજૂરી કરે છે અને એ લોકોનું ગુજરાન ચલાવે છે. તો અલ્હમ્દુલિલ્લાહ આપની આ 13 આઈટમોની કીટ એમને રમઝાન મહિનામાં 3500 પીપલને આ પહોંચશે, અને 3500 પીપલ રોજો ઇફતાર કરશે, અને આપ લોકો માટે દુઆ કરશે. અલ્લાહ જઝાએ ખેર આપે. અસલામ અલૈકુમ. અસલામ અલૈકુમ. આ મહીસાગર જિલ્લાનું તણુજા ગામ છે અને એ ભરૂચથી 200 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં 25 થી 30 મુસલમાનોના મકાન છે. અત્યાર સુધી કોઈ કીટ અહીંયા આવતી નથી. અલ્હમ્દુલિલ્લાહ દર વર્ષે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ જ આ કીટનો ઇંતજામ કરે છે. અલ્હમ્દુલિલ્લાહ આ લોકો ખુશ છે આ કીટ જોઈને. તમે લોકો આ લોકોની હાલત જોઈ શકો છો. આ અત્યારે બી આવા ઝૂંપડપટ્ટી એરિયામાં જ રહે છે, ઝૂંપડામાં જ રહે છે, અને બહુ તકલીફ છે. પાણીની બધી બહુ તકલીફ છે. અને અલ્હમ્દુલિલ્લાહ આ કીટ આપી. જઝાકલ્લાહ. તમારું નામ શું છે? ગુલબુ. હવે રમઝાન મહિનો આવે, નમાજ પડવાની પાબંદી કરજો. ચલો બહુ જ સારું કરો છો. અમને રમઝાન પણ બહુ તકલીફ, ઓલું લાવીએ પેલું લાવીએ, તમે લોકો આપો તો અમે તો સારી રીતે રોજો રાખીએ, છૂટો કરીએ રોજો, કે પછી તમે ના આપો તો અમે બજારમાં જઈએ ત્યાં લાવીએ છીએ અને રોજો છોડવા બેઠીએ. એટલે તમે બધું સારું અમારું કરો છો, ખોટું નહીં કરતો અમને. અમારે ગામડામાં બહુ તકલીફ છે, પછી દુકાનો ના મળે, બજારમાં જઈએ ત્યાં લાવીએ અને રોજો ને છૂટો કરીએ. રોજું તો રાખવું પડે ને, ગમે તે ના થાય, તકલીફ પડે તો રોજું તો રાખવું પડે. વધારે નહીં તો અડધો પડધો પણ કરવા પડે ને. આખો ના કરીએ તો અડધો પડધો પણ કરવા પડે. સલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાનું આ તળનુચા ગામ છે, જે બરોડાથી 130 કિલોમીટર અને ભરૂચથી એપ્રોક્સ 230 કિલોમીટર લેફ્ટ છે. આ એવા જંગલ અને પથરાલી વિસ્તારમાં છે અને આ લોકોની હાલત દીન અને દુનિયા બંનેથી દૂર છે. છેલ્લા 5 વર્ષથી નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ દ્વારા આ લોકોને કીટ આપવામાં આવે છે. એમાં સૌથી મોટો ફાળો બરોડાના શાહનવાઝભાઈ હેલ્પિંગ હેન્ડની પૂરી ટીમ દ્વારા આ લોકોના સહયોગથી આ લોકો સુધી પહોંચેલ છે. જઝાએ ખેર આપે. અલ્લાહ તાલા સાત સમંદર દૂર રહીને પણ આ લોકોની ફિકર કરી રહેલા. આ લોકો માટે આટલી કોશિશ કરવી, સવારના 8 વાગ્યાના નીકળીને આટલા 42 ડિગ્રી તાપના અંદર અત્યારે બપોરના 3 વાગેલા છે, આ લોકોની બહુ મહેનત છે. અહીંયા ફરે છે અને એમના માટે કુરબાની આપે છે. અલ્લાહ તાલા તમામને તમામ તરીકેથી જઝાએ ખેર આપે, બહેતરીન બદલો આપે. અને દૂર રહીને જે લોકો જે રીતના હેલ્પ કરે છે, આ લોકો માટે મહેનત કરીને ઉઘરાવે છે, એમના માટે મોકલે છે, તેમને તેમની દીનમાં, તેમની નસલોમાં અને તેમના માટે બહેતરીન બંને જહાનમાં બદલો આપે એવી હું દુઆ કરું છું. આ કીટના અંદર 5 કિલો તેલ, 10 કિલો ઘઉં, 5 કિલો ચાવલ, 5 કિલો મોરસ, 1 કિલો ચાય, 1 કિલો ખજૂર, 1 લિટર શરબત બોટલ, મરચું, હળદર, મસાલો, આવી તમામ તરીકાની ટોટલી કીટ કે જે કમસે કમ 4 ફેમિલીવાળાની પૂરી રમઝાન અલ્હમ્દુલિલ્લાહ
આસાનીથી ઇફતારી રોજો થઈ શકે છે. એના પહેલા આ લોકોને ઇફતારી કરવા માટે પણ તકલીફ પડતી હતી અને રોજા રાખવામાં પણ તકલીફ પડતી હતી કે આટલી મોંઘવારીમાં આ લોકો કઈ રીતના રોજો રાખે, કઈ રીતના ઇફતારી કરે. અલ્લાહ તાલાએ વકીલ સાહેબના દિલમાં જહનમાં નાખ્યું, એમને કષ્ટ થયો, અમારી મુલાકાત થઈ. અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા 5 વર્ષથી સતત મુસલસલ અહીંયાના 42 જ વિલેજીસ જે એવા છે જે બિલકુલ બંજર ઇલાકામાં છે, પહાડી ઇલાકામાં છે, જ્યાં પાણી સગવડ રોડ કોઈ જાતની તકલીફ છે, બધી તકલીફના અંદર પણ આટલા દૂર રહીને પોતે સવારથી ટીમ પૂરી એમની હાજર રહી અને અમારી સાથે સહયોગ કરીને આ લોકો સુધી પહોંચે છે. અલ્લાહ તાલા તમામને બહેતરીન બદલો આપે, અહીંયાના તમામ લોકોને અને ત્યાંની નોર્થ વેસ્ટ લીગી ટ્રસ્ટની પૂરી ટીમને પણ જઝાય ખેર આપે, દરેક રીતની એમને મદદ કરે અને બહેતરીન બદલો આપે કે એમને એટલે દૂર રહીને આ લોકોની મદદ કરી અને વધુ પણ આ લોકોના માટે જે અગર કંઈ જાજરા છે, મકાન છે, આ લોકોની પાણીની વ્યવસ્થા છે, જ્યાં મસ્જિદ નથી, જ્યાં ઇબાદતગાહ નથી, જ્યાં મદ્રેસા નથી, જેમની જરૂરત પ્રમાણે જેટલું બને તેટલી એમના માટે મદદ માટે હું અપીલ કરું છું અને એ તમામ મહીસાગર જિલ્લા વતી તમામનો આભાર વ્યક્ત કરું છું, શુક્રિયા અદા કરું છું. જઝાકુમુલ્લાહ ખૈરા હસનલ જઝા. અસલામ આલેકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ બારિયા મહીસાગર.